નમસ્કાર કનાબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ માંગ ન સંતોષાતા આખરી ચક્ર બાદ અને રાજ્યના ખેડૂતો સિંચાઈ વિભાગ સામે લડી લેવાના મૂડમાં. ભારત માતા કી જય, બલરામ ભગવાન કી જય, ભારત માતા કી જય. કચેરી ખાતે અધિકારી હાજર ન હોવાથી વિવિધ માંગોને લઈને રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાયડી ડેમ પર સેક્શન અધિકારી નિમણૂક અને ડાબા જમણા કાંઠાની કેનાલ રિપેરિંગ કરી પાણી છોડવા બાબતે ખેડૂતોનું આવેદનપત્ર. છેલ્લા 3 વર્ષથી કેનાલ યોગ્ય રીતે રિપેરિંગ ન થવાના કારણે ખેડૂતોને પાણી ન મળવાથી ભારે રોષ જોવા મળ્યો. તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ રિપેરિંગ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠવા પામી છે. 19 જાન્યુઆરી સુધીમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી 20 જાન્યુઆરીએ નેશનલ હાઈવે ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન આવતા અંતિમ તબક્કે ખેડૂતો આકરા પાણીએ. પૈસા માટે ખેડૂતો આજે ભેગા થયા છે? ખેડૂતો આજે બધા રાજુલા આજે સિંચાઈ વિભાગની ઓફિસે ભેગા થયા છે કે અમારી માંગ એવી છે, ડાબા કાંઠા જમણા કાંઠામાં અમે આયોજનની મીટિંગ મળતી 14/12 બરોબર 10 દિવસનો અમને ટાઈમ આપ્યો હતો કે તાત્કાલિક ફોર્મ ભરવા. હજી કોઈ ડાબા જમણા કાંઠામાં પાણી છોડવામાં આવ્યું, ડાબા કાંઠામાં હજી પાણી નથી. અને ખેડૂતોને તાત્કાલિક પાણીની જે જરૂરિયાત છે તો આ જરૂરિયાત તાત્કાલિક નહીં છોડવામાં આવે તો અમારી માંગ 19 તારીખ લગ્ન પાણી નહીં છૂટે તો અમારી 20 તારીખે આ નેશનલ હાઈવે જામ કરવાની માંગ છે. બધા ખેડૂતોની માંગ છે. પ્રતાપભાઈ વરુ, ખેડૂત ખાતેદાર બાલાની વાવ. આ કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ 9/11 રોજ સેક્શન રાયડી ડેમ ઉપર સેક્શન અધિકારીની નિમણૂક કરી અને રાયડી ડેમની કેનાલ રિપેરિંગ કરી અને પાણી છોડવા બાબતે છોતરાના સરપંચ, નાના બારમણના સરપંચ, બાલાનીવાવ સરપંચ, મીઠાપુર સરપંચ અને ભારતીય કિસાન સંઘના લેટરપેડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે તે લાગતા ઓળખતા અધિકારીઓને આજ દિન સુધી કેનાલ રિપેરિંગ પણ નથી કરી અને ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને પાણી પણ છોડવામાં નથી આવ્યું. જેથી સિંચાઈ વિભાગે જતા બધા ખેડૂતો સાથે અને ભારતીય કિસાન સંઘ સાથે સિંચાઈ વિભાગની ઓફિસે જતા હાલ એક પણ ફરજ પર અધિકારીઓ ફરક્યા નથી તો અધિકારીઓ શું કરે છે? એમ અત્યારે ખેડૂતો જો પોતા ખેડૂતો પોતાનું કામ ધંધો છોડી અને અધિકારીઓને મળવા આવતા હોય અને અધિકારીઓ જો હાજર રહેતા ન હોય તો અધિકારીઓ ક્યાં છે? ને બીજું એવું છે કે ભારતીય કિસાન સંઘની સાથે ખેડૂતોએ હવે અલ્ટિમેટમ આપ્યું છે કે 19 તારીખ સુધીમાં ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને પાણી છોડવામાં નહીં આવે તો 20 તારીખે નેશનલ હાઈવે સકાજામ નાગેશ્રી ગામ પાસે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને સાથે રાખી અને કરવામાં આવશે. આભાર.